ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મને મજામાં જ લાગો છો. તો મિત્રો, આજે આપણે કુડકા મારીને આગળની સંખ્યા સુધી કેવી રીતે પહોંચાય છે એના વિશે જોવાના છે. તો ચાલો મિત્રો, આ ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. આ સાનું ચિત્ર છે, સાપનું, બરાબર? તો આ સાપના શરીર ઉપર શું લખેલું દેખાય છે તમને? સંખ્યાઓ લખેલી છે, બરાબર ને? આ ત્રણ મિત્રો છે. ગભરું એ હરણનું નામ છે, બુન્ની એ સસલાનું નામ છે, અને ટરુ એ દેડકાનું નામ છે. આ ત્રણેય મિત્રો આ સંખ્યાઓ ઉપર કુડાકૂડ કરે છે. તેમને આખા રસ્તે કુડકા મારવાની ખૂબ મજા આવે છે. ગભરું 90 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. બુન્ની 99 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. ટરુ 106 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. આ ત્રણેય મિત્રોને કૂદકા મારવાનું ખૂબ ગમે છે. તો મિત્રો, હવે આપણે જોઈશું કે આ ત્રણેય મિત્રો કેટલા કૂદકા મારે છે અને કઈ સંખ્યા ઉપર કૂડે છે તે હવે જોઈશું. તો ચાલો તો જુઓ, કુડકા મારતા પ્રાણીઓ ગભરું, બુન્ની અને ટરુ ત્રણેય મિત્રો છે. શું કરે છે? કુડકા મારે છે. ગભરું 90 નંબરથી કુડકા મારવાની શરૂઆત કરે છે. કયા નંબરથી? 90 નંબર ઉપરથી, બરાબર? દરેક વખતે ગભરું 60 ખાના કૂડે છે. તે કેટલાનો કૂદકો મારે દરેક વખતે? ગભરું 60-60નો કૂદકો મારે છે. બુન્ની 99 નંબરથી કૂદકા મારે છે. કયા નંબરથી? 99 નંબરની સંખ્યા ઉપરથી બુન્ની કૂદકો મારે છે. દરેક વખતે 5 ખાના કૂડે છે. બુન્ની જ્યારે કૂડે ત્યારે કેટલાનો કૂદકો મારે દરેક વખતે? 5-5નો કૂદકો મારે છે. ટરુ 106 નંબરથી કૂદકા મારે છે. કઈ સંખ્યા ઉપરથી કૂદકો મારે ટરુ? 106 નંબરની સંખ્યા ઉપરથી. દરેક વખતે 4 ખાના કૂડે છે. કેટલા ખાના કૂડે તરુ દરેક વખતે કૂદકો મારે ત્યારે? 4-4 ખાના કૂડીને આગળ વધે છે. તો મિત્રો, હવે આ પ્રાણીઓ કઈ કઈ સંખ્યા ઉપર કૂદકા મારે છે એ આપણે જોઈશું. 89 થી લઈને 175 સુધીની સંખ્યાઓ આપેલી છે, આપણે આગળ જોયું ને? તો ચાલો જોઈએ. તો જુઓ, ગભરુંના 7-7ના કૂડકા. તો ગભરું આ સંખ્યા ઉપર કૂદકા મારે છે. શરૂઆત કઈ સંખ્યાથી કરે છે? 90 નંબર ઉપરથી, બરાબર? 90 નંબરની સંખ્યાથી કૂડે છે. કેટલાના કૂદકા છે? 7-7ના. 90 ઉપરથી કૂદકો મારીને 97, 104, 111, 118, 125, 132, 139, 146, 153, 160, 167, 174. આ રીતે એ કૂદકા મારે છે. કેટલા કૂદકે પૂરું કરે છે? તો 12 કૂદકામાં પૂરું કરે છે. કોણ? ગભરું. હવે જુઓ બુન્ની. બુન્નીના 5-5ના કૂદકા કયા નંબરથી શરૂઆત કરે છે? 99 નંબરની સંખ્યા ઉપરથી શરૂઆત કરે છે અને 5-5નો કૂદકો મારે છે. 99 પછી ક્યાં કૂદકો મારશે? 104, 109, 114, 119, 124, 129, 134, 139, 144, 149, 154, 159, 164, 169, 174. તો બુન્ની આ સંખ્યાઓ ઉપર કૂદકા મારે છે અને કેટલા કૂદકામાં પૂરું કરે છે? 15 કૂદકામાં પૂર્ણ કરે છે, બરાબર? હવે જુઓ, હવે આગળ જુઓ તરુ. તરુના 4-4ના કૂદકા. તરુ 4-4નો કૂદકો મારે છે. કઈ સંખ્યા ઉપરથી શરૂ કરે છે? 106 નંબરની સંખ્યા ઉપરથી કૂદકા મારે છે. કેટલાના કૂદકા છે? 4-4ના. 106, 110, 114, 118,
બાવીસ, 126, 130, 134, 138, 142, 146, 150, 154, 158, 162, 166, 170, 174. તો તરુ આ સંખ્યાઓ ઉપર કૂદકા મારે છે અને કેટલા કૂદકે પૂર્ણ કરે છે? 17 કૂદકામાં તરુ પૂર્ણ કરે છે, બરાબર? તો ગભરુ કેટલા કૂદક્યા પૂરે કરે છે? 12 કૂદકામાં પૂર્ણ કરે છે. બુની 15 કૂદકામાં પૂર્ણ કરે છે અને તરુ 17 કૂદકામાં પૂર્ણ કરે છે. તો કોણે સૌથી વધારે કૂદકા માર્યા? કોણે કોણે સૌથી વધારે કૂદકા માર્યા? 17 કૂદકા કોના છે? તરુના. અને સૌથી ઓછા કૂદકામાં કોણ પૂર્ણ કરે છે? ગભરુ. કેમ કે ગભરુના 12 છે, ઓછા કૂદકા છે, અને તરુના 17 કૂદકા છે, વધારે કૂદકા છે, બરાબર ને? હવે જુઓ આ ગભરુ અને બુની કઈ સંખ્યાઓ પર કૂદકા મારે ત્યારે ભેગા થાય છે? સંખ્યા જુઓ, ધ્યાનથી જુઓ, કઈ સંખ્યાઓ ઉપર ભેગા થાય છે બંને જણા, ગભરુ અને બુની? હા, 104 નંબર ઉપર. પછી બીજી સંખ્યા છે કોઈ ભેગી થાય એવી? 139 ઉપર બંને જણા ભેગા થાય છે. હજુ પણ છે, જુઓ એક સંખ્યા કઈ હશે? 174. કઈ? 174. તો ગભરુ અને બુની જ્યારે કૂદકા મારે છે ત્યારે 104, 139 અને 174 ઉપર આ બંને જણા ભેગા થાય છે, બરાબર? હવે બુની અને તળુ, બુની અને તળુ કઈ સંખ્યા ઉપર ભેગા થશે? જુઓ, ચાલ ધ્યાનથી જુઓ, જેવી રીતે આપણે ગભરુ ને બુનીની સંખ્યા શોધી એવી રીતે આપણે બુની અને તરુની સંખ્યા જોવાની છે. કઈ સંખ્યા ઉપર બંને જણા ભેગા થશે? 114, બરાબર? બંને જણા 114 ઉપર ભેગા થાય ને, 114 ઉપર. હવે છે કોઈ બીજી સંખ્યા જ્યાં બંને જણા ભેગા થાય છે? 134. કેટલા? 134 ઉપર પણ ભેગા થાય છે. હજુ કોઈ છે? 154. કઈ સંખ્યા? 154 ઉપર ભેગા થાય છે. હજુ પણ એક સંખ્યા છે. કઈ સંખ્યા છે? 174. કઈ સંખ્યા? 174. ગભુની અને તરુ 114, 134, 154 અને 174 ઉપર ભેગા થાય છે, છે ને? તો મિત્રો, ગભરુ, બુની અને તરુ એવી કઈ સંખ્યા છે કે જ્યાં ત્રણેય જણા એકી સાથે ભેગા થાય છે, કૂદકા મારે છે ત્યારે? તમારો જવાબ એકદમ સાચો છે. કઈ સંખ્યા છે? 174 છે ને, ત્રણેયમાં 174. તો ગભરુ, બુની અને તરુ ત્રણેય જણા 174 ઉપર ભેગા થાય છે. તો તમે સમજ પડી ગઈ? પડી ગઈ? તો મિત્રો, હવે આપણે ગભરુ નો દસમો કૂદકો કયો હશે એ આપણે જોઈશું. બુનીનો દસમો કૂદકો કયો હશે, તરુનો દસમો કૂદકો કયો હશે એ આપણે હવે આગળ જોઈશું. તો ચાલો, તો જુઓ, ગભરુનો દસમો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે. કોનો કૂદકો શોધવાનો છે આપણે? ગભરુનો. કયા નંબરનો? દસમો કૂદકો. તો ગભરુ 90 નંબરથી કૂડે છે. કયા નંબરથી કૂડે છે? 90 નંબરથી કૂડે છે. અને એનો એક કૂદકો કેટલાનો છે? 7નો છે. તેથી દસમો કૂદકો 60 × 10, 60 ખાના કૂદે છે ને, અને આપણે શોધવાનો છે એનો કયો કૂદકો? દસમો કૂદકો. એટલે 60 × 10 = 70, બરાબર? 70. તેથી 90 ઉપરથી કૂદવાની શરૂઆત કરે છે, બરાબર? અને 70 સુધી, 70 નંબરના ખાના સુધી એ કૂદી ગયો. કોણ? ગભરુ. તેથી 90 + 70, આ બે સંખ્યાનો આપણે શું કરશું? સરવાળો, પ્લસ કરીએ ને.
તો 90 પ્લસ 70 બરાબર આ બંને સંખ્યાનો સરવાળો કરશું તો કેટલા આવશે 0 ને 0 0 9 માં 60 ઉમેરો કેટલા થશે 16 કેટલા થશે 16 તો ગભરુનો દસમો કૂટકો કયો આવશે કઈ સંખ્યા 160 ઉપર તો ગભરુ દસમો કૂટકો 160 નંબર ઉપર આવશે કયા નંબર ઉપર આવશે કઈ સંખ્યા ઉપર 160 નંબર ઉપર સમજાઈ ગયું કેવી રીતે શોધવાનું છે કે ચાલ આગળ જોઈએ હવે જુઓ તરુનો દસમો કૂટકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે હવે આપણે તરુનો દસમો કૂટકો શોધવાનો છે તરુ 106 નંબરથી કૂડવાની શરૂઆત કરે છે કેટલાનો કૂટકો મારે છે 4 4 ના કૂટકા મારે છે તેથી દસમો કૂટકો 4 ગુણ્યા 10 એટલે કે 4 નો કૂટકો છે અને આપણે દસમો કૂટકો શોધવાનો છે તો 4 ગુણ્યા 10 બરાબર 40 40 ખાના સુધી એ કૂદશે તેથી 106 નંબરથી એ શરૂઆત કરે છે પ્લસ 40 ખાના સુધી એ કૂદી ગયો બરાબર તો આપણે 106 પ્લસ 40 કરવાના છે તો 106 માં આપણે કેટલા ઉમેરવાના છે 106 પ્લસ 40 બરાબર ખાલી સ્થાનમાં આપણે શું લખી દેશું સોના 0 6 ને 0 6 0 ને 4 4 1 ને 0 1 કઈ સંખ્યા આવી કેટલો છે જવાબ અહીંયા 146 તો તરુનો દસમો કૂટકો કયો આવશે કઈ સંખ્યા ઉપર 146 નંબર ઉપર તો તરુનો દસમો કૂટકો 146 નંબર ઉપર આવશે હવે જુઓ બુન્નીનો દસમો કૂટકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે બુન્નીનો દસમો કૂટકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે હવે આપણે બુન્નીનો દસમો કૂટકો શોધવાનો છે બરાબર બુન્ની 99 નંબરથી કૂટવાની શરૂઆત કરે છે દરેક વખતે કેટલા કૂટકા મારે છે 5 5 ના કૂટકા મારે છે તેથી દસમો કૂટકો 5 ગુણ્યા 10 5 5 નો કૂટકો મારે છે આપણે દસમો કૂટકો શોધવાનો છે તો 5 ગુણ્યા 10 બરાબર ખાલી જગ્યામાં શું આવશે જવાબ 5 દાન 50 50 ખાના સુધી કૂદે છે કોણ બુની તેથી 99 પ્લસ 50 99 થી શરૂઆત કરી અને 50 ખાના કોણ કૂદ્યું બુની કૂદે છે તો 99 પ્લસ 50 કરશું આપણે તો 99 પ્લસ 50 9 ને 0 9 9 માં 5 ઉમેરશું તો 14 કેટલા આવશે 9 માં 5 ઉમેરશું તો 14 કેટલો જવાબ આવ્યો આપણો 149 તેથી 99 પ્લસ 50 બરાબર ખાલી જગ્યામાં જવાબ આવશે 149 એટલે કે બુન્નીનો દસમો કૂટકો કઈ સંખ્યા પર આવશે 149 ઉપર બુન્નીનો દસમો કૂટકો 149 નંબર ઉપર આવશે તો તમને સમજ પડી ગઈ આપણે કૂટકા કેવી રીતે શોધવાના છે સમજાઈ ગયું તો ચાલો આગળ જોઈએ તો મિત્રો તમારે પણ ગભરુ બુન્ની અને તરુની જેમ કૂદકા મારીને આ રમત રમવાની છે તમે આ રમત તમારી મનપસંદ સંખ્યા લઈને રમી શકો છો તમે આ રમત તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા સાથે રમી શકો છો તમને મજા આવશે તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો